स्वागत छे मित्रों आपडी सहियार यूट्यूब चैनल टुडे न्यूज़ में। तो आयुष्मान भारत ने लईने खूब ज मोटा अपडेट, तो आयुष्मान कार्ड 10 लाखना वीमानी जाहेरात सामे कार्ड में 5 लाखनी मर्यादा। अहीं 14 एप्रिल रोज महत्वना न्यूज मित्रों जोई शको छो। राज्य सरकारे आ वर्षे प्रधानमंत्रीनी जन आरोग्य में योजनाओं हेठळनी वीमानी रकम रुपया 5 लाखथी वधारीने 10 लाख करवामां आवी होवानो दावो कर्यो छे, परंतु एप्रिल महीनामां 12मी सुधी मळेला आयुष्मान कार्डमां 5 लाख सुधीनी सारवार मफत लेवा स्पष्ट उल्लेख आपवानो આવતો હોવાથી કાર્ડ ધારકોમાં ગૂંચવાડો ઊભો થાય છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે સરકારે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વીમાની રકમ 10 લાખ કરાશે તેવી જાહેરાત કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દાવા કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના હેઠળની વીમાની રકમ રૂપિયા 5 લાખથી વધારીને 10 લાખ કરી છે, જેના પરિણામે અંતર્ગત ખર્ચાળ ગંભીર કે જટિલ પ્રકારની અંગતના પ્રત્યારોપણ જેવી સર્જરીઓ પણ કુટુંબ દીઠ આ કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે। જોકે આ અમલ કરવાથી કરાયો તેની સ્પષ્ટતા નહીં હોવાના કારણે દર્દીઓ સારવાર લેવા જાય છે તેમને 5 લાખ સુધીની સારવાર જ નિઃશુલ્ક મળે છે। તો નવા આયુષ્યમાન કાર્ડ જેવા નવા નાણાકીય વર્ષ એપ્રિલમાં નાગરિકોને મળેલા છે, તેમાં પણ 5 લાખનો ઉલ્લેખ છે। મંત્રી પટેલે યોજના વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગત નોંધાયેલા દાવા ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36 લાખથી વધુ દાવા મંજૂર કરાયા છે। ગુજરાત સરકાર દ્વારા 7374 કરોડની રકમના દાવા અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે મિત્રો। તો આ હતા આયુષ્યમાન કાર્ડને લઈને ખૂબ જ મહત્ત્વના અપડેટ મિત્રો। નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવી તમામ અપડેટ સૌપ્રથમ તમને આપણી ચેનલમાં મળી રહેશે। મળીએ મિત્રો નવા વિડીયોમાં।